ત્યારે આ નૌકા સ્પર્ધામાં ઉપસ્થિત અમદાવાદના મેયર શ્રી ગૌતમભાઈ, આદરણીય સુરેન્દ્ર કાકા, અમારા મંત્રીમંડળના સાથી પ્રદીપસિંહ, વલ્લભભાઈ, નિર્મળાબેન, સૌ ધારાસભ્યશ્રીઓ, સાંસદ કિરીટભાઈ, સૌ અધિકારીઓ પદાધિકારીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા અમદાવાદના વાલા ભાઈઓ બહેનો અને બાળકો, આજે આ સ્થાપના દિનની ઉજવણીમાં છેલ્લા 3-4 દિવસથી સમગ્ર ગુજરાત ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યું છે. રાજ્ય સરકારે 1600 કરોડ રૂપિયા એના પ્રજાભિમુખ કામો, સુખાકારીના કામોના લોકાર્પણ પણ કર્યા છે. ત્યારે આ અમદાવાદનો રિવરફ્રન્ટ અને અમદાવાદની સાબરમતી નદી એ પણ ટુરિઝમનું એક આકર્ષણનું કેન્દ્ર બને, આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનથી આપણે સાકાર કરી રહ્યા છીએ. અને મને આનંદ છે એ વાતનો કે 2010માં નરેન્દ્રભાઈએ સ્પોર્ટ્સની યુનિવર્સિટીની સ્થાપના કરી. અત્યારે જે બધા નદીમાં આ બધા લોકો જે નૌકા સ્પર્ધામાં ભાગ લીધો, અલગ અલગ સૌ કાર્યક્રમો કરી રહ્યા છે, એ બધા આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીની ભાઈઓ બહેનો છે. અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સારા કોચ નિર્માણ થાય, જે બધી ટ્રેનિંગ આપે, સ્વિમિંગ, ડાઇવિંગ, નૌકા ચલાવવાના, રેસ્ક્યુ, સાથે સાથે એથ્લેટિક્સ થી શરૂ કરીને ફૂટબોલના દર્પ મેદાનો ઉપર ગુજરાતના ખેલાડીને કોચ એ નિર્માણ થાય. આજે એના ભાગરૂપે જે વોટર સ્પોર્ટ્સ આ બધા એના વિદ્યાર્થીઓ છે, જે અત્યારે નદીમાં વોટર સ્પોર્ટ્સ જોઈ રહ્યા છીએ આપણે, અને જે રીતે સ્કી વોટર સ્કી બેન કરી રહી છે, આ બધું આ યુનિવર્સિટીમાં શીખવવામાં આવે છે. આજે હું એક જાહેરાત કરું છું કે અત્યારે વોટર એકેડમી એ ગુજરાત સરકાર આજથી એ નિર્ણય કરે છે, વોટર એકેડમી ને વોટર સ્પોર્ટ્સ માટે આજે આપણે એની જાહેરાત કરીએ છીએ કે આ નદીમાં આ જગ્યાએ વોટર સ્પોર્ટ્સના સારા કોચ નિર્માણ થાય, સારા ખેલાડી નિર્માણ થાય, એના માટે આ એકેડેમીની સ્થાપના કરવામાં આવશે. અને આવનારા દિવસોમાં ગુજરાત એ વોટર સ્પોર્ટ્સમાં એ અગ્રેસર બને. આ પ્રકારની સ્પર્ધા માત્ર કેરળમાં થતી હતી, કેરળમાં આપણે જોવા જતા હતા, હવે ગુજરાતની ધરતી ઉપર સાબરમતીની નદીમાં અને અલગ અલગ નદીઓમાં આ સ્પર્ધાઓ થતી રહે અને લોકો એનો આનંદ માણે. અને આ પ્રકારના દુનિયામાં જે વોટર સ્પોર્ટ્સના કાર્યક્રમો થાય છે, માં ગુજરાતના યુવાનો આગળ વધે એવી શુભેચ્છા સાથે આપ સૌને ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સમગ્ર દુનિયામાં વસતા ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.